ઓડમાં પારાણે થી ઓડ ની અંદર અને હાથી ની પારાયણ મંગળદાસ એના યજમાન હતા. વિવેક સાગર સાહેબ પારાયણ વાંચે ભાગવત ની. બાપા આજુબાજુના ગામમાં બધે સભા કરી આવે રોજ, તો ખાન કુવા કરીને ગામ છે, ખાન કુવા, ત્યાં સ્વામી ગયેલા હાજની સંધ્યા ટાણે. હવે ત્યાં ગામના સોરા આગળ પેલા સપુત્ર આગળ સભા રાખેલી, બાજુમાં દૂધની ડેરી, બધા શાકના લારી વાળા, પેલા બધા ખેતરો મારે ગામ દૂધ રેડવા આવે પછી શાક બટાટા લેતા જાય અને છોકરા ધૂળ ઉડાડે, કૂતરા રખડે અને એટલું બધું આ બધું વાતાવરણ અવાજ ને આમ માર્કેટ જેવું. અને કોઈ કઈ કોઈ આમ સભા જેવું આપણે લાગે જ નહીં, છતાં સ્વામી એકદમ ધીર ગંભીર, કોઈ અકળામણ નહીં, કોઈ જાતની અપેક્ષા નહીં, અને એકદમ શાંતિથી ઠંડા કલે છે. ગીતામાં સ્થિત પ્રજ્ઞા કીધા છે ને, ગમે તેવા પ્રસંગો જેની પ્રજ્ઞાને કોઈ દિવસ તો લાવી શકે ને, એવા હિમાલય જેવા શાંતિથી સ્વામી પાછા. સ્વામીને એવું નહીં કે હું બોલું છું કોણ સાંભળે છે, કોઈનું ધ્યાન છે કે નહીં, કોઈ હું બોલું એને કોઈને પડી નથી, કશું જ નહીં. ભગવાનને રાજી કરવા, ભગવાને અંબારીને સ્વામી આશીર્વાદ આપે. તો એ રીતે ત્યાં પછી રાત્રે કાળા તળાવમાં પહોંચેલા, પછી વાળું પાણી કરીને સભા થઈ. હવે સભા થઈ તો લાઇટ તો હતી જ નહીં, ગામડામાં લાઇટ જ નહોતી પહેલા તો, મોટા ભાગના કાઠિયાવાડમાં એટલે દીવા હોય, ફાનસ હોય, પેટ્રોમેક્સ હોય, એના બધા આંજવાળે સભા થઈ. માઇક બાઇકની તો વાત જ નહોતી. એ ભાઈ રાતના મોડે 12-12 વાગ્યા સુધી સભાઓ ચાલે. એ સભા પછી ઉતારે આવે અને બાપ મારતું હોય, ભલે ક્યાંક અગાસી હોય આ હોય ત્યાં હોવાનું. પછી સ્વામી પાસે આટલા બધા વિચરણમાં એમનો આહનિકનો જબરજસ્ત આગ્રહ કે બપોરની કથા થાય, રાતની ચેષ્ટા થાય અને બધા થાકીને ઠૂસ થઈ ગયા હોય, તો એ સ્વામી આ બધું પાછું ખટકો રાખીને પોતે કરાવે અને સંતો પાસે કરાવરાવે. તો એ રીતે રાતના 12-12 વાગ્યા સુધી આ બધી સભાઓ ચાલતી અને વિચરણ ચાલતું. અને હરિભક્તોને સ્વામી એકવાર બાપા અમદાવાદથી નીકળ્યા અને આપણે કેટલ કેમ્પ કરેલો ભવાનીપુરા લાટ, જ્યારે દુકાળ પડ્યો 87-88 ત્યારે આપણી સંસ્થા તરફથી કેટલ કેમ્પ કરેલા. તો ત્યાં પહેલા અમારા ઉત્તર સાંડાના પટેલો અને એમની જમીન બધા લાટ હતા, પણ એ ભાઈઓને થોડું વ્યવહારિક કુટુંબ કલેશ હતો અને બધા થોડું મંદુક. અને બાપા પછી મીટિંગ કરી. હવે બાપાની પાસે એક વિશેષતા ઘણી બધી હતી, એમાં એક વિશેષતા એવી હતી કે કોઈ પણ હરિભક્તો હોય, કોઈ ફેમિલી હોય, અરે ગામના આવા પરબારા હોય, પણ જ્યાં કંકાસ થઈ હોય ને એને સમાધાન કરવાનો સ્વામીને બહુ ઇન્ટરેસ્ટ. સ્વામીના મનમાં એમ કે કોર્ટ કચેરી થાય નહીં, બે પક્ષે ખોટા ખુવારી થાય નહીં, કોઈ વકીલોને ખોટી રીતે પૈસાનો બગાડ થાય નહીં, અને સુલેહ કેમ કરીને થાય એ તો અધર કાનન બધા ઘણા પ્રસંગો આપણે જોયા. સ્વામીને એટલું બધું, અરે એક સુલેહ કરવામાં તો સ્વામી કલાકો સુધી બદલપુરમાં બેઠેલા અને ગાંઠના પૈસા આપીને. એક સ્કૂલનો પ્રશ્ન હતો, એક ભાઈએ જમીન આપેલી એક પક્ષવાળાએ, અને પછી હાઈસ્કૂલનું કામ શરૂ થયું, પ્લેન્ટ સુધી કામ આપ્યું અને કંઈક વિસ્ફોટ પડ્યો. ઓલા કે હવે અમારે જગ્યા નથી આપી, તમે જમીન મારી પાસે આપો. હવે થોડા પૈસા ખર્ચાઈ ગયેલા, ફાઉન્ડેશન થઈ ગયેલું, પ્રિન્ટ સુધી સણાઈ ગયેલું, હવે કોઈને કામમાં ન આવે. અને સ્વામીને ખબર પડી કે જે હોય પણ છોકરાના અભ્યાસ માટેનું બગડે, ગામના વિકાસનું કામ રૂંધાય, એટલે સ્વામી મીટિંગ કરી કલાકો સુધી. બે વાજણ સમજાવે સ્વામીએ જમીનના પૈસા. એક હિતેશભાઈ કોન્ટેક કરીને હતા લંડનના, એને કે સ્વામી રેફરતા, એને કે સ્વામી કે તું દાન આપી દે. ઓલાને તો કાંઈ નહીં, ખાલી લાભ. એને પૈસા, ગાંઠના પૈસા આપી. આખી દુનિયામાં ઘણા લોકોએ સમાધાન કરાવ્યા હશે, ઘણાએ પ્રશ્નો ઉકેલ્યા હશે, ઘણાએ સુલેહ કરાવ્યું છે, પણ મારી જિંદગીમાં મેં કંઈ વાંચ્યું કે સાંભળ્યું કે કંઈ જોયું નથી કે કોઈના સુલેહ કરાવવામાં પોતાના ગાંઠના પૈસા આપી. અને બે પક્ષને, જેમાં એકેય પક્ષારે આપણે કોઈ સ્વાર્થ નથી, જેમાં આપણે કાંઈ લેવા દેવા જ નથી, જેમાં આપણો કોઈ લાગભાગ નથી, પોતાના ગાંઠના પૈસા આપી અને બે પક્ષનું સુલેહ કરાવે, આવું તો જિંદગીમાં મેં કોઈ પહેલી વાર જોયેલું અને ક્યાંય હજી સુધી જિંદગીમાં ક્યાંય સાંભળ્યો. કલાકો કદાચ સમય આપે, સ્વામી ભીડો વેઠે, કદાચ કોઈના શબ્દો સાંભળી લે, પણ ગાંઠના પૈસા આપીને સમાધાન કરાવે, આવું તો બહુ પહેલી વાર બન્યું મેં તમારી જિંદગીમાં. તો સ્વામી બધું સમાધાન કરાવે. તો એ રીતે લાટની અંદર પણ બધા ફેમિલી લઈને બેઠેલા, એક બાજુ સ્વામીને રાત્રે બોચાસણ આવવાનું અને આ બધા પ્રશ્નો, કુટુંબ કલેશ અને એ બધું સમજાવવામાં અને સમજાવવામાં આમ જમ્યા પછી બેઠેલા 8 વાગ્યાના, તો લગભગ 10 વાગ્યા. સંતો સામાન પેક કરેલો, ગાડીમાં બધું ગોઠવાઈ ગયેલું, સ્વામી હમણાં ઉઠે હમણાં ઉઠે એમ કરતા કરતા 10 ઉપર ટાઈમ થઈ ગયો. પછી તો સંતોથી રહેવાનું નહીં અને સ્વામીને આગ્રહ કર્યો, સ્વામી આપણે ક્યારે પહોંચીશું?
પછી બધું બાપા ઉઠ્યા, પછી ત્યાંથી બેઠા, પછી ત્યાંથી ખેડા આવ્યા, પછી ખેડાથી બોચાસનારના બે રસ્તા ફાટે, એક આ બાજુ હાઈવે ઉપર થવાય અને એક બીજો લીંબાસી માતર અને ત્રાસ ઉપર થઈને તારાપુર ઉપર થવાય. સ્વામી બધા રસ્તાના માયે, સ્વામી ખેડાથી, સ્વામી કે આપણે આ માતર વાળો રસ્તો લઈ લો. સ્વામી આગળ બેસતા હંમેશા અને ગાડીમાં એકદમ સજાગ, કયું ગામ ગયું, કેવો રસ્તો ગાડી ચાલે છે, બધા ઊંઘતા હોય પણ સ્વામી કોઈ જોલું કે બગાસું ખાય નહીં. એટલે પછી છે ને બાપા લીંબાસી નું પાટિયું આવ્યું, આ બધા ગામમાંથી ફરેલા. એટલે સ્વામી પેલા ઇન્દ્રવદન ભર કે ઉભી રાખ, ઉભી રાખ, કે હું છે, કે બાપા કે ગાડી અંદર લઈ લે. હવે રાત થઈ ગયેલી મોડી, 11:30-12 ની વચ્ચેનો ટાઈમ હતો. કે અત્યારે સ્વામી કે લઈ લે, લઈ ગયા ઘર માં, અહીંથી આવી લે, અહીંથી આવી લે. તો એક દાયા કાકા કરીને આપણા હરિભક્ત હતા લીંબાસીમાં, અને એ દાયા એમના દીકરા પ્રદીપ હતા લંડન દેશ, એક એમના દીકરા સાધુ પણ હતા પુનિત સ્વામી આપણે ત્યાં, એ દાયા કાકા હરિભક્ત. અને એને બાપાને કેવડાવેલું, કઈ પત્ર બત્ર લખ્યો છે કે સ્વામી મને બીમારી છે તો મને દર્શન આપવા આશીર્વાદ આપવા આવજો. આવું એક સામાન્ય એક સબરખી મોકલેલી, એ સ્વામી મનમાં રાખેલું. હારે હજારો લાખો મળનારા હોય, રાત દિવસના ભરચક પ્રોગ્રામો હોય, આમ દીવો ત્યાં દાતણે એવું વિચરણ ચાલતું હોય, એમાં કોઈ એક નાનો શબ્દ પણ નાખ્યો હોય ને એક પણ, એ પણ સ્વામીની નજર બારો રહે નહીં. નહીં કોઈ એમની આગળ લેપટોપ, નહીં કોઈ એમની ઓફિસ, નહીં કોઈ એમની આગળ સેક્રેટરી કે બધું નોંધી લે, પણ એમનું માઇન્ડ કોમ્પ્યુટર જેવું હતું. કારણ કે હરિભક્તો એમને એટલા વાલા હતા, એટલે એ વાત એમના હૃદયમાં લખાઈ જતી. સ્વામી રાત્રે 12:15 વાગે ત્યાં એના ઘર આગળ ગયા, આખું ગામ સુનકાર, ચકલું ફરકે નહીં. પછી ઇન્દ્રવદને કહે છે કે જા દરવાજો ખકડાય, તો દરવાજો રાત્રે ખકડાયો હતો તો કાકા ચડ્ડો પહેરીને ઉઠેલા, એ તો બહાર આવ્યા બજારમાં, કાંઈ નહીં, ઉપર સદરો કાંઈ નહીં પહેરેલું. અને સ્વામી જો તો ગાડા ઘેલા થઈ ગયા એકદમ. પછી સ્વામી ઘરમાં ગયા, પછી પહેલી ચિત્ર પ્રતિમા હોય ને પોર્ટફોલિયો, પૂજન કરાવ્યું બાપાએ, એને પછી આશીર્વાદ આપ્યા, શરીરે હાથ ફેરવો, એમના તબિયતના બધા સમાચાર પૂછ્યા, ધૂન કરી. પહેલા ને તો આમ ઠંડક ઠંડક થઈ ગઈ, આમ અહો ભાવ, આમ કોઈને કે દર્શન દે, આમ પ્રત્યક્ષ દર્શન દે, આમ અણધાર્યા, આમ અણચિંત્યા. એટલે એમને તો અહીંયા જો બાપાને હરિભક્તોને રાજી કરવા, એક હરિભગતનું મન સાચવવા, કેવી બધી એમની ભાવનાઓ હતી આ એક એક પ્રસંગ ઉપરથી. પછી બાપા ત્યાંથી લીંબાસીથી બોચાસન આવ્યા અને મધ રાત્રે પહોંચેલા, અને પછી સ્વામી આરામમાં ગયા. તો જો સ્વામીશ્રીને આવી રીતે હરિભક્તોને રાજી કરવા, એના માટે સ્વામી આ બધું સેંકડો પ્રસંગો આખી પારાયણની પારાયણ, પછી હરિભક્તોને પ્રત્યક્ષ, પછી હરિભક્તોના વ્યવહારના પ્રશ્નો હોય, કૌટુંબિક પ્રશ્નો હોય, આર્થિક હોય, શારીરિક હોય, એના માટે દૂર રહેતા હોય, ટેલિફોનની બહુ સગવડતા, પત્રોથી, પત્રો જે સ્વામીશ્રીએ લખ્યા છે એ પણ એક ઇતિહાસ છે. આ પૃથ્વીના સર્જનમાં કોઈ આટલા પત્રો લખ્યા નહીં હોય, અને ભવિષ્યમાં કોઈ શક્યતા નથી. સ્વામીને એક વખત નારાયણ મુનિ સ્વામી સંતોએ પૂછ્યું કે બાપા તમને આમ લખવામાં કંટાળો આવે કે વાંચવામાં? સ્વામી કે એકેય માને. સ્વામી કે લખવાનું હોય તો લખીએ ખરા, અને વાંચવાનું હોય તો વાંચીએ ખરા. કલાકો ને કલાકો સુધી સ્વામી, કલાકો સુધી. એકવાર સારંગપુરમાં સ્વામી હતા અને એકાદશીનો ઉપવાસ હતો. બાપા પહેલા ઉપવાસ બધા નિર્જળા કરતા, અને પછી 11:45 સભા પતે, અને પછી બાપા એમનો જૂનો ઉતારો ત્યાં બેઠા, નીચે બે હતા, અને વિનુ ભગત ધર્મચરણ સ્વામી પત્રની સપેલી બે, ઉમરેઠ મંદિર કરવાનું હતું એના સંબંધી, અને બાપા ત્યાં દેવગઢ બારે યા હતા. ત્યાં પેલું એક મંદિરનું ખાતમુહૂર્ત કરેલું, અને પછી બાપા ઉકાળા પાણી કરતા, ઉકાળા પાણી કરીને પછી સભામાં ગયા. સભામાં ગયા અને પછી સ્વામી વિવેક સાગર સ્વામી બધા સંતોના પ્રવચનો ઊંધું ગાલીને બાપા લખવા માંડ્યા. એ લેટર હતા, અને છે ને 32 પાછું ખાસું સ્વામી લખે. અને બપોરે અમે જયારે નીકળ્યા ને, સ્વામી થપ્પી હાથમાં આપી. સ્વામીનો ખટકો ગજબ નો હતો. સ્વામીને આમ કલાકો સુધી, બાપા લંડન થી અમેરિકા જતા તો પ્લેન 5-6 કલાકનું પ્લેન, સ્વામી પત્રો લખવા બેઠા ને તો ઠેઠ લંડન થી પ્લેન ઉપડ્યું તો ન્યુયોર્કમાં ઉતરે ને ત્યાં સુધી એક ધારા નોન સ્ટોપ 5.5 કલાક સુધી, કલાકો ને કલાકો સુધી સ્વામી બધા પત્રો લખતા, હરિભક્તોના ભાવ પૂરા કરતા. નાનામાં નાનો હોય, ગામડાનો હોય, બહુ સામાન્ય હોય, અને પત્રોમાં તો ઘણી વાર એટલું બધું લાંબુ લાંબુ લખે. એકવાર બાપે વિદ્યાનગરમાં હતા,
એમાં બાપાએ વિદ્યાનગરમાં પ્રશ્નોત્તરી રાખેલી, એમાં સ્થાપના સંતોનમાં ધર્મચરણ સ્વામીને પત્ર સંબંધી એવું કોઈ પ્રશ્ન પૂછ્યો. એ વખતે જોગાનું જોગ બાપા પત્ર જ વાંચતા. બાપાએ મોટું ઊંચું કર્યું હાથમાં, હવે ફૂલ સાઈઝના પાના હતા, જમ્બો 32 પાનાનો એ પત્ર હતો. 32 પાનાની તો સોંપડી હોય, પરિચય પુસ્તિકા 30 પાનાની હોય, 32 પાનાનો. હવે આપણે તો કંટાળી જઈ, એક તો અક્ષર બધા ગડબડિયા હોય, ઉકલે નહીં. હવે એમાં હું એક વાર તો હું લખ્યું હોય આપણે સમજાતું ન હોય એવી બાબતના પત્રો બધા. એક ભાઈ સ્વામીને પત્ર લખેલો કે બાપા મારે સ્કૂટર લાવવું છે, તો હું કઈ કંપનીનું લાવું? હવે બાપા કઈ એજન્ટ નથી, એમને કઈ સ્કૂટરનો કોઈ એજન્ટ. બાપા એ વિગત પૂછે. એક જણા એ બાપાને પત્ર લખ્યો કે બાપા મારે ટેમ્પો લાવવો છે, તો હું એક ફરવાડ છે અને હું છું, તો ભાગીદારી મેં રાખું કે એકલો લાવું, મારે હું અંગ લાવું. પછી સ્વામી બધું પાછું ડિટેલ પૂછે કે ડ્રાઇવિંગ કોને આવડે છે, અનુભવ કોને છે. તો આવી નાની નાની કુવામાં ખેતરમાં કુવો ક્યાં કરવો, સ્વામી કઈ દિશામાં કરવો, કુવો કરવો બોર કરવો, આવી બધી વાતો બાપાને પૂછે. બાપા એમાં રસ લે, હાશે ને પ્રેમ હોય, ભાવ હોય, મમત્વ હોય, પોતાના માયના હોય ને તો જ એમ થાય, નહીતર તો એમ થાય કે આવા નાના કામમાં તું મારો ટાઈમ બગાડીશ નહીં એવું આપણને લાગે. પણ એ બધામાં સ્વામી એટલા ઊંડા ઉતરે, એને સંતોષ થાય, એના માટે પ્રાર્થના કરે, એના માટે બનતી બધી ભલામણ કરે. એક આપણા હરિભક્ત હતા જીકે સ્વામી એમનું નામ, બોચાસર મંદિરમાં એકાઉન્ટમાં સેવા કરતા. એમની કંઈક જમીન સંબંધી પ્રશ્ન હતો, એની ફાઇલ ગાંધીનગર ગયેલી. તો સ્વામી ગાંધીનગર ગયેલા, રેવન્યુમાં ફાઇલ ચાલતી હતી. સ્વામી એક રામચંદ્ર કાકા બારોટ કરીને, મૂળ રામોલના પણ ગાંધીનગર ત્યાં સચિવાલયમાં જોબ કરતા, એમને ત્યાં સ્વામી ગાંધીનગર સભા કરી અને ત્યાં જમવા ગયેલા. અને સ્વામીને પછી સંડા જવું હતું એટલે બાપા ત્યાં નાવાના કપડા ટુકડો પહેરીને કાને જનોઈ ચડાવી. સ્વામીને એકદમ યાદ આવી ગયું, સ્વામી એક પગ બાથરૂમમાં એક પગ બહાર. અને સ્વામી રામચંદ્ર કાકાને બોલાયા. સ્વામી કે પેલું હું થયું? પેલા આપણે જીકે સ્વામીને ઓલું ફાઇલ ચાલે છે. એ કે હા બાપ. સ્વામી 10-15 મિનિટ સુધી હવે જાજરૂ જવાનું રોકી રાખી. સ્વામીનું આડું બહુ પ્રસંગો છે. હરિભક્તોના જે પ્રશ્નો હોય ને, એમના પ્રોબ્લેમ હોય, એમના દીકરા દીકરીના લગ્નના હોય, કંઈક છૂટાછેડાના હોય, કંઈ ધંધાકી હોય, કંઈ બીમારીના, કોઈ પણ એમ ફેમિલી પ્રોબ્લેમ હોય, તો સ્વામી એ પ્રશ્નો હરિભક્તોના પ્રશ્નો છે ને, એને સ્વામી પોતાના પ્રશ્નો માનતા. સામાન્ય રીતે લોક જગતમાં શું બને, તમારે કંઈક પ્રોબ્લેમ હોય ને, આર્થિક પ્રોબ્લેમ હોય, કંઈક શારીરિક હોય, કોઈ પણ વ્યવહારિક હોય, તો તમે કોઈ પણ વ્યક્તિને વાત કરો, ભલે તમારા સ્નેહી હોય, કદાચ તમારા અંગત મિત્ર હોય, અરે સગાવાલા નજીકના હોય, તો જ્યારે તમે તમારા દુઃખની વાત, તમારા પ્રોબ્લેમની વાત, તમારી મુશ્કેલી હોય એની વાત કરો ને, ત્યારે એ લોકો છે ને સામે એમના દુઃખ રડવા માંડે. અને પાછા ઉપરથી હું કે તારા કરતા તો મારે વધારે પ્રોબ્લેમ છે, એટલે એ રીતે એની વ્યથા ઠાલવે. ત્યારે સ્વામીને ગમે એવું શરીરમાં ગમે એવો રોગ હોય, બીમારી હોય, દુખાવો હોય, ઉજાગરો હોય, ઉપવાસ હોય, એને સ્વામી કઈ લક્ષમાં લે. અને હરિભક્તોના જયારે દુઃખ સાંભળતા, જયારે પ્રશ્નો સાંભળતા, ત્યારે એટલા બધા એના મય બની જતા કે સ્વામી જમવાનું ભૂલી જતા. એકમાં નડિયાદ મંદિરની જમીન જેને આપેલી, નગીનભાઈ દેસાઈ, એમના પરિવાર નગીન કાકા ધામમાં ગયા. પછી એમના બધા પરિવાર, એમના બધા વિષ્ણુભાઈ, નટુભાઈ, એમના દીકરાઓ હતા, એમને ફેમિલી વિસ્ફોટ હતો. ખાસ કરીને તો પ્રોપર્ટી મિલકત બાબતનો હતો. સ્વામી એટલો બધો રસ લીધો, 3-3 કલાક સુધી, 2-3 દિવસ સુધી બધાને બેસે, સમજાવે, સમાધાન કરે. અને એ બધાના અંદરો અંદરના જે કંઈક મનના દુઃખ હોય, ઘણી વાર તો કેટલાક પ્રસંગો એવા બનતા કે સ્વામી સમાધાન કરવા બેઠા હોય ને તો હામામાં પેલા ઘરમાં ગરમીમાં આવી જાય, સ્વામીની પણ કોઈ મર્યાદા રાખે નહીં, અને ઊંસા તુસી ઉપર આવી જાય, સ્વામી પાસે બધાને ટાટા પાડે, બધાને સમજાવે. એકવાર એમાં ડભાણનો પ્રશ્ન હતો, હરિભક્તોનો મંડળનો, સ્વામી બોચાસન હતા, પૂજા કરી પછી વ્યક્તિગત મુલાકાત, લગભગ 9:45 સ્વામી દવા અને નાસ્તો ખીચડી ખાતા. સ્વામી કે હરિભક્તોને મળી લઈ, સમાધાન કરવા બેઠા. અને પતા જે બધા ઘરમાં ગરમી ચાલે, સ્વામી મોડું થાય, 9 વાગ્યા, હવાનું હાડાનું થવા, એક બાજુ દવા લેવાની, હવાનું કાંઈ પાણીને ટીપું પીધેલું નહીં. પછી બધા ભગવત ચરણ સ્વામી, ત્યાગલો સ્વામી, બધા સંતો અંદર, આપણે બાપા એટલા બધા તન્મય બની ગયેલા. પછી સ્વામીને સેવકો કરી ગયા કે સ્વામી તો હું કાળા પાણી કેટલો, ત્યાગલો સ્વામી બેઠા ને બધા સમજાવે.
પણ સ્વામીને ઉઠવાનું મન ન થાય. કલાકો સુધી બપોરનો એક વાગ્યો હોય, દોઢ વાગ્યો હોય, અરે ભલે ગમે એટલા બે વાગ્યા હોય, અરે રાતના ત્રણ ત્રણ વાગ્યા સુધી આ ફેમિલી પ્રોબ્લેમ ઉકેલવામાં સ્વામી શ્રી મધરાતે ટાણે કટાણે સ્વામી હરિભક્તો માટે બેઠા છે. તો આ રીતે સ્વામી શ્રીએ પણ હરિભક્તો માટે આવો ટાઈમ આપી અને ભીડો બેઠેલો છે.